નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ સમાચારોની સાથે હું છું વિશાલ. સમાચારો વિગતવાર જોઈએ તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ ઉપર. અમીરગઢના ગરીબ આદિવાસી બાળકો એ ગરમીથી બચવા માટે અપનાવ્યો છે નવો કિમિયો. રાધનપુરમાં 14મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી સીસીટીવી પ્રોજેક્ટનું પોલીસ મહાનિરીક્ષકના હસ્તે થયું લોકાર્પણ. એટ્રોસિટી કાયદાને નાબૂદ કરવા માટે સવર્ણો અને ઓબીસી દ્વારા અપાયેલા ભારત બંધના એલાનનો ફિયાસ્કો. પાટણ એલએનકે કોલેજ ઓફ એજ્યુકેશન ઉજવી રહી છે સુવર્ણ જયંતિ મહોત્સવ. કોલેજ દ્વારા શિલ્પોત્સવની તૈયારીઓ પૂરજોશમાં. હવે સમાચારો પર વિગતવાર નજર કરીએ તો એલેક્ટ્રિસિટી કાયદાને નાબૂદ કરવા માટે ઓબીસી જનરલ સમાજ દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ સમગ્ર ગુજરાતમાં બંધને જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો નથી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા સહિત અન્ય જિલ્લામાં ભારત બંધની ખાસ કોઈ અસર જોવા મળી ન હતી. બજાર તેમજ વેપાર ધંધા રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. જો સાબરકાંઠાની વાત કરવામાં આવે તો અનામતના વિરોધમાં સવર્ણો અને ઓબીસી દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનની કોઈ જ અસર જ જોવા મળી ન હતી. દરમિયાન બંધના એલાનના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પ્રાંતિજ બંધના એલાનથી દૂર રહ્યું હતું. બજારો અને વેપારી સંસ્થાનો રાબેતા મુજબ ધમધમતા જોવા મળ્યા હતા. તો આ તરફ બનાસકાંઠાના પાંથાવાડામાં પણ ભારત બંધના એલાનની આંશિક અસર જોવા મળી હતી. બજારમાં વેપારીઓએ દુકાનો બંધ રાખીને ભારત બંધને સમર્થન આપ્યું હતું. એટ્રોસિટીના કાયદાને નાબૂદ કરવા માટે ઓબીસી અને જનરલ સમાજ દ્વારા આપવામાં આવેલા બંધની બનાસકાંઠામાં અમુક સ્થળે જ અસર જોવા મળી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આગામી 12મી એપ્રિલના રોજ પાટણની મુલાકાતે આવી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિધાનસભા વિરોધ પક્ષના નેતાની પાટણ મુલાકાતને લઈ આજે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઈ દેસાઈએ પાટણના મીડિયા કર્મી અને કોંગ્રેસ નેતાઓની પાટણની મુલાકાત અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એ ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાની દિશામાં મહત્વનું કદમ ઉઠાવ્યું છે. ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીની વરણી કર્યા બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે અમિત ચાવડાની વરણી કરીને યુવા બ્રિગેડને કમાન સોંપી છે. ત્યારે હવે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ પ્રમુખની પાટણની મુલાકાતને જોવામાં આવી રહી છે. તો આ તરફ કોંગ્રેસ નેતાઓની પાટણ મુલાકાતને લઈ સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોએ પક્ષના નેતાના આગમનની તૈયારીઓમાં જોતરાયા છે. તો અમીરગઢ તાલુકામાં ઘણા ગરીબ પરિવારના આદિવાસી બાળકો શાળામાં અભ્યાસ કરવા ચપ્પલ નહીં પરંતુ પ્લાસ્ટિકની થેલી પહેરીને જાય છે. ગુજરાત રાજ્યમાં અસહ્ય ગરમીનો સિલસિલો જારી રહ્યો છે ત્યારે કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો જ્યારે રસ્તામાં નીકળે ત્યારે માથા પર રૂમાલ અને બહેનો બુકાની બાંધતી જોવા મળે છે. બાઇક સવાર હેલ્મેટનો ઉપયોગ કરે છે, પરંતુ બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ગામોની શાળામાં ભણતા આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓ પોતાના પગમાં ચપ્પલ ન હોવાના કારણે પોતાના પગને ગરમીથી બચાવવા માટે નવો કિમિયો અજમાવ્યો છે. આ આદિવાસી વિદ્યાર્થીઓ પોતાના પગમાં પ્લાસ્ટિકની થેલીઓ પહેરીને મોંઘા બૂટ ચપ્પલ પહેર્યા હોય તેમ આનંદથી સ્કૂલમાં જાય છે અને ગરમીથી રાહત પણ મેળવે છે. આજના જમાનામાં લોકો જ્યારે એસીમાં બેસીને પોતાના શરીરને ગરમીથી રાહત આપતા હોય છે ત્યારે અમીરગઢના ગરીબ આદિવાસીઓ પેટીઓ રળવા માટે ખરાબ બપોરે તનતોડ મહેનત કરી ગુજરાન ચલાવે છે. મારા પપ્પા ચપ્પલ અને પણ તૂટી જાય એટલે હવે ખેતી કરી નહીં. વળી પણ શું કરો, પ્રાથમિક શાળા માનપુરી.
આગળના સમાચારોમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત એલએનકે કોલેજ ઓફ એજ્યુકેશન પાટણને 50 વર્ષ પૂરા થતા સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવી રહી છે, જે નિમિત્તે આગામી 13 એપ્રિલે કોલેજ કેમ્પસ ખાતે શિલ્પોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહેવાના છે, જ્યારે સમારોહના પ્રમુખ તરીકે એનજીઈએસના સેક્રેટરી તનિલ કિલાચંદ, યુનિવર્સિટીના કુલપતિ બી એ પ્રજાપતિ, ગાંધીનગર આઈટીઆઈના વાઇસ ચાન્સેલર સહિત ગણમાન્ય મહાનુભાવો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેનાર છે. કોલેજના સુવર્ણ જયંતિ મહોત્સવ અંતર્ગત કોલેજ મેનેજમેન્ટ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જે અંગેની માહિતી આપતા ડોક્ટર જે એન્જ પંચોલીએ જણાવ્યું કે પાટણ અને આસપાસના લોકોને સારું શિક્ષણ અને સારા શિક્ષકો મળી રહે તે માટે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈના ટ્રસ્ટીઓ તેમજ દાતા રાજન એ કિલા ચંદે એજ્યુકેશન પાટણની 1968માં સ્થાપના કરી હતી. અત્યાર સુધીમાં 5000થી વધુ બીએડ, 500થી વધુ એમએડ અને 70થી વધુ પીએચડીની પદવી પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓ કારકિર્દીના વિવિધ ક્ષેત્રે આગળ વધ્યા છે. આ સંસ્થા એ સમાજને ઉત્તમ કક્ષાના શિક્ષકો તેમજ અન્ય ઘણા ક્ષેત્રોમાં સારા એવા કર્મિષ્ઠ માણસો આપ્યા હોવાની પણ વાત કરી હતી. આજકાલ સરકારી કચેરીઓ, હોસ્પિટલો, જાહેર માર્ગો તેમજ જાહેર સ્થળોની હિલચાલ કે પછી ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા લાગેલા જોવા મળે છે. ત્યારે નેત્ર સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 14માં નાણાં પંચની 36 લાખની ગ્રાન્ટમાંથી રાધનપુર નગરપાલિકા તથા પાટણ પોલીસના સંકલન દ્વારા નિર્માણ પામેલા સીસીટીવી પ્રોજેક્ટનું લોકાર્પણ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના પિયુષ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. શહેરના પટણી દરવાજા, રાજગઢી તેમજ અનેક જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનું મોનિટરિંગ પોલીસ દ્વારા સતત કરવામાં આવશે. શહેરમાં બનતા ગુનાઓનો ભેદ ઉકેલવામાં તીસરી આંખ સમાન આ સીસીટીવી કેમેરા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સાથે જ શહેરને સુરક્ષિત રાખવાની સાથે ગુનાઓને રોકવામાં કેમેરા મદદરૂપ બનશે. સીસીટીવી પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, પાટણ એસપી અશ્વિન ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ કમુબેન ઠાકોર સહિત પોલીસ સ્ટાફ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને સાહેબ, આજે સીસીટીવી કેમેરા રાધનપુરના સજ્જ કરવામાં આવ્યું છે, પણ આપ તો ભુજરાજમાંથી આવો છો, તો ભુજરાજની અંદર આવા કેટલા શહેર આપની અંદર સીસીટીવી સજ્જ કરવામાં આવ્યા છે અને કેટલા પોલિટિશિયનમાં સીસીટીવી કેમેરા? ગુજરાત રાજ્યના મોટાભાગે તમામ પોલીસ સ્ટેશનો આપણે સીસીટીવી પોલીસ સ્ટેશનમાં સીસીટીવી લગાડવામાં આવેલા છે. એમાં હાઈકોર્ટ તરફથી જે ડાયરેક્શન આવ્યું તે મુજબ તમામે પોલીસ સ્ટેશનમાં, જે પોલીસ સ્ટેશનોમાં નવા થયા છે તેમાં સીસીટીવી કેમેરા લગાડવાની કામગીરી ચાલુ છે. અત્યારે સેફ સિટી પ્રોજેક્ટમાં ગુજરાત રાજ્યના પણ ઘણા બધા સિટીને આવરીને આખા મોટા મોટા સિટીઓમાં પણ સીસીટીવી નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે અત્યારે રાધનપુર સિટીમાં પણ જે સંવેદનશીલ પોઈન્ટો છે એમાં આ પ્રકારના 28 લોકેશનો ઉપર લગભગ 58 જેટલા કેમેરા લગાડીને આખા સિટીને આપણે સીસીટીવી એક કવરેજ હેઠળ આવરી લીધું છે. જ્યારે હ્યુમન લિમિટેશન્સ હોય ત્યારે આપણે ટેકનોલોજીની મદદ લેવી જોઈએ અને એ ટેકનોલોજીની મદદ લઈને આપણે લોકોને વધારે કઈ રીતે સેફટી પૂરી પાડી શકીએ તેનો એક આ પ્રયાસ છે. અને ઇવન પાટણ જિલ્લાના પણ હારીજ શહેરમાં પણ આ પ્રકારનો નવો પ્રોજેક્ટ હાથ ઉપર ધરવામાં લીધેલો છે. અને ટૂંક સમય નગરપાલિકામાં માન્ય આઈજી પટેલ, આઈજી અમારા પિયુષભાઈ પટેલ સાહેબના હસ્તે સીસીટીવી કેમેરાનું જે લોકાર્પણ થયું છે એમાં અમારા જિલ્લાના વડા ડીએસપી સાહેબ પણ હાજર છે, અમારા એએસપી હાજર છે, અમારા પ્રાંત સાહેબ, અમારા તમામ વીએલના કર્મચારી અધિકારીઓ હાજર છે. એક પ્રયત્ન એ છે કે રાધનપુરને સુરક્ષિત રીતે કેમેરાની નજરમાં જે પોલીસ કામ કરી રહી છે, પોલીસની સાથે કેમેરો પણ નજર રાખે અને ગુનેગારો કોઈ ગુનો ના કરે અને એક શાંતિપ્રિય રાધનપુર રહે એના માટેનો પ્રયત્ન છે. પોલીસની કામગીરી અહીંયા ખૂબ સારી છે. અહીંયા જે કોઈ અધિકારીઓ છે, અમારા અધિકારીઓ ખૂબ સુંદરતાથી કામ કરી રહ્યા છે. પણ સાથે આજે હવે જ્યારે સીસીટીવી કેમેરા લાગ્યા છે, હું એવું માનું છું ગુનાખોરીને અમે સંપૂર્ણપણે અહીંયા કંટ્રોલમાં કરી શકીશું. સાથે કોઈ પણ એવા અનિચ્છનીય બનાવો બને છે એની સામે પણ આ સીસીટીવી કેમેરા ખૂબ ઉપયોગી સાબિત થશે. બુલેટિનમાં આગળ નજર કરીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક સુધી.
ઓફિસ હોય, દુકાન હોય કે હોય ઘર, ફર્નિચરની સજાવટથી લાગે સુંદર. આપના ઘર અને ઓફિસને સજાવો મનગમતા ફર્નિચરથી. ઓમ ફર્નિચર ખાસ આપના માટે લઈને આવ્યું છે ફેન્સી તિજોરીઓ, આરામદાયક બેડ, સ્ટડી ટેબલ, આરામદાયક ખુરશીઓ, મનગમતા સોફા સેટ અને ડાઇનિંગ ટેબલ જેવી વિવિધ આઇટમ્સ. મનગમતા ફર્નિચર માટે આજે જ અમારા એક્સક્લુઝિવ શોરૂમની મુલાકાત લો. ફર્નિચર માટે એકમાત્ર વિશ્વાસનું સરનામું એટલે ઓમ ફર્નિચર, પ્રથમ માળ, સોમનાથ કોમ્પ્લેક્સ, SBI બેંકની બાજુમાં, હનુમાન ટેકરી, પાલનપુર. મોબાઈલ નંબર છે 94-88-44-037. સ્વાસ્થ્ય શુશ્રૂષાનું નવું સોપાન એટલે સેહત હોસ્પિટલ હવે આપના સિદ્ધપુર શહેરમાં. અહીં મળશે હૃદય રોગ, BP, ડાયાબિટીસ, ફેફસા, મગજ, લકવા જેવી ગંભીર બીમારીઓથી નિજાત. MD ફિઝિશિયન ડોક્ટર ઇમરાન એ પીપલાવાલા કરશે ઈલાજ. હવે શહેરમાં ગંભીર ગણાતી બીમારીઓના ઈલાજ કરવાની ચિંતાથી રહો મુક્ત. સેહત હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવાઓ છે. અદ્યતન સામગ્રીથી સજ્જ ICU, કોમ્પ્યુટરાઇઝ્ડ ECG મશીન વગેરે જેવી આધુનિક સુવિધાઓ. સંપૂર્ણ શારીરિક હેલ્થ ચેકઅપ માટે કોમ્પ્યુટરાઇઝ્ડ પેથોલોજી લેબોરેટરીની સુવિધા. ઉપરાંત ICU ઘનિષ્ઠ હૃદયરોગ સારવાર કેન્દ્ર, AC ડિલક્ષ સ્પેશિયલ, સેમી સ્પેશિયલ રૂમ તેમજ જનરલ વોર્ડની સુવિધા. નમાજ માટે ઇબાદત ગાહની સુવિધા, વિશાળ વેઇટિંગ હોલની સુવિધા, 24 કલાક ઇમરજન્સી સારવાર અને ગ્રાઉન્ડ ફ્લોર પર અદ્યતન હોસ્પિટલ સ્વતંત્ર પાર્કિંગ સાથે. સેહત હોસ્પિટલ હોટલ ક્રોસ રોડ ની સામે, કાકોશી 4 રસ્તા, સિદ્ધપુર. મોબાઈલ નંબર છે 0 27 67 222 111. સેહત હોસ્પિટલ, રખે ખ્યાલ આપકી સેહત કા. જગ મેં સાચો તેરો નામ, તું હી પિતા હૈ, તું હી માતા, તું હી પિતા હૈ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠામાં છેલ્લા 2-3 દિવસમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાનો બીજો બનાવ સામે આવ્યો છે. વાવ તાલુકાના દૈયપ ગામમાં ઠાકોર સોનાભાઈના કાચા મકાનમાં સિલિન્ડર ફાડતા ઘરવખરી સહિત રોકડ રકમ બળીને ખાખ થઈ ગઈ હતી.
જો કે ઘરમાં ડાઈબેન ઠાકોર નામની વૃદ્ધ સિલિન્ડર બ્લાસ્ટ થતા તેઓ શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા, જેઓને સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે બનાવના પગલે ગામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. તો આ તરફ તાલુકા પંચાયત સર્કલ ચિરાગ પટેલ ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરી હતી. એક અંદાજ મુજબ આ બનાવમાં મકાન માલિકને 3 લાખનું નુકસાન થયું છે. તો હવે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના મુખ્ય વેપારી મથક પાંથાવાડામાં આવેલી રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરોનો અભાવ છે. જો કે આ ગામની સાંસદ હરિભાઈ ચૌધરીએ દત્તક લીધું છે, છતાં પણ ગામમાં ડોક્ટરોની ઘટ પ્રવર્તી રહી છે. કરોડોના ખર્ચે બનાવેલા રેફરલ હોસ્પિટલમાં એક ડોક્ટર હોવાથી આરોગ્ય સંબંધિત સેવાઓ માટે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ હોસ્પિટલમાં પ્રતિદિન 200 કરતા વધુ ઓપીડી કેસ નોંધાય છે અને પાંથાવાડા રાજસ્થાનની સરહદને અડીને આવેલું ગામ છે, જેથી રાજસ્થાન અને પાંથાવાડા સહિત આસપાસના ગામોમાંથી ઇમરજન્સી કે પછી પ્રસૂતા મહિલાઓ પણ સારવાર માટે અહીં આવે છે. પરંતુ હોસ્પિટલમાં એક જ ડોક્ટર હોવાથી દર્દીઓને હેરાન પરેશાન થવું પડે છે. એક અંદાજ મુજબ દર મહિને આ હોસ્પિટલમાં ડિલિવરીના કેસ પણ વધુ હોય છે, પણ ગાયનેક મહિલા ડોક્ટરના અભાવથી નર્સોને પ્રસૂતા કરવી પડે છે. ત્યારે આવા સમયે કોઈ સમસ્યા ઉભી થાય અને પ્રસૂતા મહિલાનો જીવ જોખમમાં મુકાય તો તેના માટે જવાબદાર કોણ? આ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોના અભાવે દર્દીઓને ના છૂટકે પાલનપુર સુધી લાંબા થવું પડે છે અને પાંથાવાડાથી પાલનપુરનું અંતર 50 કિલોમીટરનું છે. કોઈ ઇમરજન્સીમાં દર્દીને મોટી મુશ્કેલીમાં મુકાવવું પડે છે. પાંથાવાડા સાંસદ હરિભાઈ ચૌધરીનું દત્તક ગામ છે, તેમાં સરકારી રેફરલ હોસ્પિટલ સોપાના ગાંઠિયા સમાન છે. સાંસદના દત્તક લીધેલા ગામમાં જ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોનો અભાવ પ્રવર્તી રહ્યો છે, ત્યારે અહીં સવાલ એ પણ ઉભો થાય છે કે શું હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ બાબતથી સાંસદ અજાણ છે કે શું? તેવો ગણગણાટ લોકોમાં ઉભો થયો છે, ત્યારે વહેલામાં વહેલી તકે હોસ્પિટલમાં પ્રવર્તી રહેલી ડોક્ટરોની ઘટ પૂર્ણ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. આમ તો ભારતને ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે, પરંતુ હાલ ખેડૂતોને ખેત પેદાશના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે બનાસકાંઠાના દાંતા પંથકના ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોએ સરકારી માલ ગોડાઉન ઉપર હલ્લા બોલ કર્યો હતો અને ભારે સૂત્રોચ્ચાર કરી ગોડાઉનમાં ભૂસી ટેકાના ભાવે માલની ખરીદવા પણ માંગ કરી હતી. દાંતા તાલુકો મહદ અંશે આદિવાસી વિસ્તાર છે અને મોટા ભાગે આદિવાસી ખેડૂતો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તાલુકામાં હાલ 1000 હેક્ટર જેટલા વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરાયું હતું, ત્યારે ચાલુ સાલે પણ રાજ્ય સરકારે 347 રૂપિયા ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાની જાહેરાત કરી હતી અને આ માટે ગુજરાત રાજ્ય પુરવઠા વિભાગના સરકારી ગોડાઉનમાં નોડલ એજન્સી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ગોડાઉનમાં બેઠેલા સરકારી બાબુઓ સરકારના આદેશનું અનાદર કરતા હોય તેમ ખેડૂતોને વારંવાર ધક્કા ખવડાવે છે, જેના પરિણામે 347 રૂપિયા ટેકાના ભાવે ઘઉંની ખરીદી થવી જોઈએ તેની જગ્યાએ બજારમાં 290 થી 300 સુધીનો જ ભાવ મળતા ખેડૂતોને રાતા પાણી એ રોવાનો વારો આવ્યો છે. ઘઉં જ નહીં પણ દિવેલા રાયડો જેવા પાકોમાં પણ પોષણક્ષમ ભાવને મળતા ખેડૂતોને સીધું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ખેત પેદાશની ટેકાના ભાવે ખરીદી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આત્મવિલોપન કરવાની ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે અને જેની તમામ જવાબદારી સરકારની રહેશે, ત્યારે ખેડૂતોની આ ચીમકીને ભારતીય જનતા કિસાન મોરચાના પ્રમુખે પણ સમર્થન આપ્યું હતું. તો આ તરફ દાંતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મહામંત્રીએ જણાવ્યું હતું કે અનાજની ટેકાના ભાવે ખરીદવાની કોઈ સત્તા અપાઈ જ નથી અને ખેડૂતોને એપીએમસીમાં જે ભાવે ખરીદી થાય છે તે ભાવ પરવડતો ન હોવાથી સરકારી ગોડાઉનમાં મોકલવામાં આવે છે. જ્યારે સરકારી ગોડાઉનમાં મેનેજરનું માનીએ તો જે ખેડૂત સરકારના ગેજેટના નિયમ પ્રમાણે માલ લાવશે તો ખરીદી કરવામાં આવશે. હાલમાં ભારતભરમાં આઈપીએલની મોસમ ચાલી રહી છે, ત્યારે ઘર આંગણે યુવા પ્રતિભા ખેલાડીઓને ક્રિકેટની રમતનું પ્લેટફોર્મ મળે તે હેતુથી મહેસાણાના વિજાપુરમાં મોર્નિંગ ક્રિકેટ ક્લબ તથા બજરંગ ગ્રુપ દ્વારા સતત 8મા વર્ષે પણ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, કાંતિભાઈ પટેલ, એપીએમસીના વાઇસ ચેરમેન અતુલભાઈ વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં અમદાવાદ, બરોડા, ભરૂચ, હિંમતનગર, ગાંધીનગર, માણસા સહિતની 180 કરતા વધુ ટીમોએ ભાગ લીધો છે. મહેમાનો દ્વારા ટુર્નામેન્ટને ખુલ્લી મૂક્યા બાદ તેઓએ બેટિંગ કરીને યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. દરમિયાન વિજયી બનનાર ટીમને ટ્રોફી અને રોકડ રકમથી સન્માનિત કરવામાં આવ્યો છે. પાલનપુરના મડાણાગઢ સ્થિત નૂતન ભારતી સંચાલિત બક્ષી જાતિ આશ્રમ શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ સમારંભની શરૂઆતમાં પ્રાર્થનાથી કરી હતી. સતત ધોરણ 1થી લઈને 8માં ધોરણ સુધી એક જ શાળામાં અભ્યાસ કર્યા બાદ આગામી વર્ષથી અન્ય શાળામાં પ્રવેશ મેળવશે ત્યારે વિદાય પ્રસંગે વિદ્યાર્થીઓએ વિદાય ગીત પણ રજૂ કર્યું હતું. દરમિયાન શાળાના આચાર્ય જયંતિભાઈ પટેલ અને શાળાના શિક્ષકો ભીખાભાઈ પંચાલ, હસમુખભાઈ દરજી, માનસુખભાઈ પટેલ અને ભારતીબેન વોરાએ પ્રસંગને અનુરૂપ જીવન ઘડતર માટેની ચાવીઓ પણ સમજાવી હતી. વિદ્યાર્થી જીવનનું મહત્વપૂર્ણ પાસું એવા પ્રાથમિક શિક્ષણને પૂર્ણ કરવાની અણી પર આવેલા વિદ્યાર્થીઓ આ પ્રસંગે ભાવુક થયા હતા અને આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શાળામાં પોતાની સ્મૃતિ રૂપે ઘડિયાળને ભેટ આપી હતી તો બાળકોએ શાળા સાથેના સંસ્મરણો પણ વાગોળ્યા હતા. મહત્વપૂર્ણ સમાચારોમાં સમગ્ર દેશમાં દલિત, આદિવાસી તેમજ અન્ય સમાજો ઉપર અત્યાચારનું પ્રમાણ વધ્યું છે. કેન્દ્ર સરકાર આ અત્યાચારોને રોકવામાં સદંતર નિષ્ફળ ગઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશભરમાં કોમી એકલાસ પ્રતિક ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અરવલ્લીના મોડાસા ખાતે મહાલક્ષ્મી ટાઉન હોલ પાસે કોંગ્રેસના કાર્યકરોએ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આપ્યો હતો, જેમાં કોંગ્રેસના હોદ્દેદારોની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ, જિલ્લા પંચાયતના પ્રમુખ રાજુભાઈ પારગી વગેરે એ દલિતો પર થતા અત્યાચારોને રોકવા માટે સરકાર કડક પગલાં ભરે અને જે કોઈ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવા પણ માંગ કરી હતી. સમગ્ર ભારત દેશની અંદર કેન્દ્રની સરકાર સમાજના પછડાયેલો વર્ગ, દલિત હોય, આદિવાસી હોય કે લઘુમતી હોય, જેના ઉપર સદંતર રીતે અત્યાચાર જ્યારે થઈ રહ્યા છે અને કેન્દ્રની સરકાર બિલકુલ આ રોકવાની અંદર નિષ્ફળ થઈ રહી છે, એ બાબતને લઈને આજે સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા અને કોંગ્રેસ આગેવાનો દ્વારા સમગ્ર દેશની અંદર જિલ્લા મથકોએ એક પ્રતિક ઉપવાસ ધરણાનો જે કાર્યક્રમ રાખેલો છે એ અનુસંધાને આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા દલિત ઉપર થતા અત્યાચારો રોકવા માટે અને બહેરી સરકારના કાન ઉગાડવા માટે સમગ્ર કાર્યકરો દ્વારા આજે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે એક પ્રતિક ઉપવાસનું આયોજન કરવા આજે અમે જે ડીઆઈસીસીના અધ્યક્ષ માનનીય રાહુલ ગાંધી એ કોમી એકલાસ પ્રતિક ધરણાનો કાર્યક્રમ એમના આદેશથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અરવલ્લીના મોડાસા ખાતે રાખવામાં આવેલ છે. જાતિવાદ, કોમવાદના નામે કોઈ હિંસા ના થાય અને દેશની અંદર સુખ શાંતિ જળવાઈ રહે એના માટે અમારે કોંગ્રેસ પાર્ટી તરફથી આજે અહીંયા કોમી એકલાસ પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તો આ સાથે સમાચાર અહીં પૂરા કરીશું. વધુ અને મહત્વપૂર્ણ સમાચાર માટે જોતા રહો લોકમત ન્યૂઝ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ઉત્તર ગુજરાતની 24 કલાક ચાલતી એકમાત્ર લોકમત ન્યૂઝ ચેનલને નિહાળો. સમગ્ર મહેસાણા જિલ્લામાં GTPL ચેનલ